આજે ગિરનારી મંડળનો 376મો વેબિનાર છે. આજે હું ડોક્ટર કેડી મિતિલિયા મૂત્રલ ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. મૂત્રલ એટલે કે ડાયુરેટિક વનસ્પતિ ના આમ તો ગુણધર્મ જ છે. મૂત્રલ એટલે કે ડાયુરેટિક એટલે કે પેશાબ વધારનાર, એને મૂત્રલ કહેવામાં આવશે. ખાસ કરીને મૂત્રલ જે ગુણધર્મ છે મૂત્રલ, એ ઇરોજેનિટલ ડિસઓર્ડર્સ એટલે કે મૂત્ર જનનતંત્રના જે રોગો છે એની સારવાર માટે ખાસ ઉપયોગી છે. મૂત્ર જનનતંત્રના રોગોમાં ઉનવા, પથરી, તજાગરમી, પ્રોસ્ટેટનો સોજો, ટૂંકમાં મૂત્રલ હોય એ વાજીકર ગુણધર્મ પણ ધરાવતી હોય છે. એટલે કે પેશાબનો ફ્લો વધારનાર વનસ્પતિઓ મૂત્રલ. અને મૂત્રલ ગુણધર્મો છે એટલે ઉનવા હોય કે પથરી હોય, એટલે કે જેનિટલ ડિસઓર્ડર હોય કે યુરોલોજિકલ કોઈ ડિસઓર્ડર હોય તો એની સારવાર માટે ઉપયોગી છે. ઉન્માદ હોય કે પથરી હોય કે પેશાબ ટુકડે ટુકડે આવતો હોય તો એને ઉન્વા કહેવામાં આવે છે. તો મૂત્રલ ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ વિશે માહિતી પ્રસ્તુત છે. ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો પાનફૂટી, કેલન્ચોય પિન્નાટા. પાનફૂટી સંસ્કૃતમાં એને પર્ણ બીજ કહેવામાં આવશે. સેજ ઝૂમ કરશો. બરાબર. તો આ પાનફૂટી છે પર્ણ બીજ. આનું જે વૃદ્ધ પાન હોય તો ત્યાં કાંગરીમાં એટલે કિનારી ઉપર, પર્ણ કિનારી ઉપર નવા રોપા તૈયાર થતા હોય છે. એને જુદા પાડી શકીએ છીએ અને ખાસ કરીને ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે પર્ણ કિનારીમાં નવા રોપા ઉગતા હોય છે. એટલે પર્ણ બીજ એટલા માટે કહેવાય છે. પાનમાંથી વનસ્પતિનું વેજીટેટિવ પ્રોપગેશન થાય છે. તો પાનફૂટી છે, પાનફૂટીનું પાન છે સવારે નાણા કોઠી એક પાન ચાવી જવાના દરરોજ. તો એનાથી ઉનવા હોય, પથરી હોય, મૂત્રપિંડની પથરી હોય અથવા તો પિત્તાશયની પથરી હોય, કોઈ પણ પ્રકારની પથરીમાં ઉપયોગી છે કેલેન્ચો પિન્નાટા એટલે કે પાનફૂટી. પાનફૂટી છોડ સ્વરૂપની વનસ્પતિ છે, બહુ વર્ષાયું છે. પાન એના દળદાર હોય છે. પાન સવારે ચાખો એટલે ખાટા લાગે છે. તો આ પાન, પાનફૂટી નું પાન રોજ એક એક ચાવવાથી પથરી નીકળી શકે છે પેશાબ માટે. ઉનવામાં પણ ફાયદો થાય અને આની પેસ્ટ લગાડવાથી પણ જખમ ઉપર પણ ફાયદો થઈ શકે છે. તો પ્રોસ્ટેટ નો સોજો હોય કે ઉનવા હોય, પથરી હોય, પથરી કોઈ પણ જાતની હોય, મૂત્રપિંડની હોય કે પિત્તાશયની હોય, એમાં ફાયદો થઈ શકે છે. તો કેલોન્ચો પિન્નાટા પાનફૂટી. ના ના, મને તો દેખાય છે બરોબર. મૂત્ર ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ. દેવેન્દ્રસિંહ ફરીથી શેરિંગ કરો. દેખાય છે અનિલભાઈ, દેખાય છે મને એનો ફોટો દેખાય એટલે કહું. હવે દેખાય છે, દરબાર છે એટલે દેખાતા છે. આ પાનફોટી હવે દેખાય છે. પાનફોટી મિસિલેજ લેવાથી પણ ઉનવામાં ખાસ ફાયદો થતો હોય છે. ભીંડો લેડીઝ ફિંગર અને ભીંડાની સિંગો કાચી પણ ખાઈ શકાય છે. શાક મિશ્ર શાક ને કઢીને ઘણું બધું બને છે. તો મ્યુસિલેસ ધરાવે છે એટલે કે વાજીકર ગુણધર્મ પણ છે અને ઉનવા કે પથરી હોય કે તજા ગરમી હોય બધામાં ભીંડો
ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી એલિયમ સેપા, ફેમિલી લિલિયેસી, અને ડુંગળીના જે સલ્ક કંદ છે એ આપણે કંદમૂત્ર રેખા ખવાય છે. અને સફેદ ડુંગળી હોય ને અને લાલ ડુંગળી હોય ને પીળો ડુંગળી હોય, અલગ અલગ વેરાયટીઓ હોય છે. ડુંગળી પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને ઉનાળામાં ખાસ ડુંગળી ખાસ ઉપયોગી છે. તો આ પણ ડાયરેટિક એટલે કે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે ડુંગળી. હિન્દીમાં એને પ્યાજ કહેવામાં આવે છે. કાંદો અને ડુંગળી વાજીકર ગુણધર્મ પણ ધરાવે છે. તો એલિયમ સેપા ડુંગળી. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે અત્યારે શિયાળામાં ઉપલબ્ધ એ ડુંગળી છે. તો ડુંગળી ખાસ કરીને ઓળો રોટલો બનાવવામાં, ઓળો બનાવવામાં, ખાસ કરીને ઓળો એટલે કે ભડથું બનાવવામાં વપરાય છે. અને ખાસ કરીને લીલી ડુંગળી છે એ ખાસ કરીને શિયાળામાં ભડથું કે ઓળો બનાવવા માટે વપરાતું હોય છે. લીલી ડુંગળીનું શાક પણ કરવામાં આવશે. સ્પ્રિંગ અનિયન કહેવામાં આવશે. પાંદડા છે લીલા એ શિયાળામાં ઉપલબ્ધ બને છે. અને ડુંગળીનો જે કંદ હોય છે એ પણ પર્ણ દ્વારા આવરિત થયેલો જ હોય છે. એટલે ડુંગળીના કંદમાં શક્તિ સંગ્રહાયેલી હોય છે. જે અગાઉનો ફોટોગ્રાફમાં જોયો તો સફેદ ડુંગળી અને રાતી ડુંગળીને અલગ અલગ કલર વેરાયટી હોય છે. તો અનિયન, પ્યાજ, ડુંગળી, કાંદો આ બધા નામ છે. તો આ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. સલ્ફર યુક્ત હોય છે. સલ્ફરામાં આવેલું હોય છે ડુંગળી અને લસણમાં. પછીનો ફોટોગ્રાફ આ છે લસણ એલિયમ સેટિવમ. આ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. એલિયમ અને વાયુને બહાર કાઢનાર છે, વાયુહર છે એલિયમ સેટિવમ. લસણ ગાર્લિક ને શિયાળામાં લીલું લસણ ઉપલબ્ધ બનતું હોય છે. લસણની કળીઓ ઘર આંગણે વાવી દો તો પણ ઉગી જાય છે. એટલે કિચન ગાર્ડન તરીકે પણ લસણ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે. મસાલા તરીકે બારે માસ લસણ વપરાતું હોય છે. ખાસ કરીને અમુક ધર્મના લોકો ન ખાતા હોય લસણને ડુંગળી. જૈન ધર્મ હોય કે સ્વામિનારાયણ ધર્મ હોય તો આ લસણને ડુંગળી પણ ઔષધીય ગુણધર્મ ધરાવે છે. ડાયુરેટિક છે, મૂત્રલ છે, એટલે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, અને પછીનો ફોટોગ્રાફ છે ઝૂમ કરશો, હા બસ. તો એમેરેન્થસ સ્પાઇનોસસ કાંટાળો ડાંબો. આ વનસ્પતિ એમેરેન્થેસિકોની વનસ્પતિ છે. કાંટાળો ડાંબો કંટકો ધરાવે છે નામ પ્રમાણે, એટલા માટે એનું જાતિવાચક નામ સ્પાઇન્સ ધરાવે છે એટલે કંટકો સ્પાઇનોસસ અપાયેલ છે. તો આ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે કાંટાળો ડાંબો. તાંદાજાની જાતનો જ છે. તો આના પાનની ભાજી થાય છે. તો આનો મૂળ છે એ પણ વિષર ગુણધર્મ ધરાવે છે. અને ડાયુરેટિક છે એટલે કે પથરી હોય કે ઉનવા હોય કે યુરોજેનિટલ કોઈ પણ ડિસઓર્ડર હોય તો એનો માટે આ ઉપયોગી વનસ્પતિ છે. વનવગડામાં ચોમાસામાં ભરપૂર ઉગે છે. આપમેળે ઉગતી આ વનસ્પતિ છે કાંટાળો ડાંબો. તો આના પાનની ભાજી નું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. પાનનો પ્રકારનો રસ પણ, સ્વરસ પણ લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે તાંદળજો. તો આની ખેતી થાય છે એમરેન્થસ બ્લીટમ, એમરેન્થસ પોલીગેમસ. તો તાંદળજાની ભાજી ખાસ કરીને કબજિયાત માટે સારી છે. ઉનવા પથરી એમાં પણ તાંદળજો ગુણકારી છે. એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. આના પાનની ભાજી સરસ બનતી હોય છે. ખાસ કરીને લસણને અજમો નાખીને આના પાનની ભાજી થઈ શકે છે. આનો જ્યુસ બનાવીને પણ પી શકાય. આના મૂળિયા પણ વિષર ગુણધર્મ ધરાવે છે તાંદળજો.
પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે આ પણ તાંદાજાની જાતનો જ છે, એમરેન્થસ પેનિક્યુલેટસ રાજગ્રો, ખાસ કરીને બીજ છે એ ફરા વાનગીઓ બનાવવા માટે વપરાય છે. તો રાજગ્રાના પાનની પણ ભાજી થઈ શકે છે અને આ પણ મૂત્રલ છે, એટલે પથરી જેવા રોગોની સારવાર માટે આના પાનની ભાજીનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું એલો બાર્બાડેન્સિસ એલોવેરા. તો આ મ્યુસિલસ થી ભરપૂર હોય છે, એટલે કે અને રેચક પણ છે, એટલે કે કબજિયાત હોય, ઊનવા હોય, પથરી હોય તો એમાં કુંવારપાઠાનો પાનનો શરબત બનાવીને પી શકાય. અંદર થોડોક લીંબુનો રસ અને સાકર ને બધું ઉમેરીને એનું શરબત બની શકે છે કુંવારપાઠાનું. તો એનું એક કપ જેટલું શરબત પી શકાય અને એનાથી પથરીમાં ફાયદો છે થઈ શકે છે, કબજિયાતમાં પણ ફાયદો થઈ શકે છે, રસ હોય એમાં પણ ફાયદો થઈ શકે છે. એટલે કે યુરોજેનિટલ ડિસઓર્ડર માટે ખૂબ ઉપયોગી છે, માસિક વર્ધક છે અને મૂત્રલ પણ છે કુંવારપાઠું અને મ્યુસિલેસ પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે એકિરેન્થસ એસ્પેરા અઘેડો. તો અઘેડો સંસ્કૃતમાં એને અપામાર્ગ કહેવામાં આવશે, હિન્દીમાં એને ચીરચીરા કહેવામાં આવશે. તો એકિરેન્થસ એસ્પેરા લટચીરા પણ કહેવામાં આવશે. તો અઘેડો વનવગડામાં ચોમાસામાં ઉગી નીકળે છે બીજ વડે કુદરતી રીતે અને અઘેડાના દરેક ભાગ છે કંઈક ને કંઈક ઉપયોગીતા ધરાવે છે. અઘેડાને પંચાંગને બાળીને એમાંથી ક્ષાર કાઢવામાં આવે છે, એને સંસ્કૃત નામ છે અપામાર્ગ. તો એનો જે ક્ષાર છે એને અપામાર્ગ ક્ષાર કહેવામાં આવે છે અને એ પથરી છે, ઉનવા છે, ઘણા બધા રોગોની સારવાર માટે અપામાર્ગ ક્ષાર વપરાતો હોય છે. કાનના રોગોની સારવાર માટે પણ એનું તેલ બનાવવામાં આવે છે, અપામાર્ગ ક્ષાર તેલ, અને એ પણ ઉપયોગી છે કાનના રોગોની સારવાર માટે. આ પણ એમેરિન્થેસી કુળની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે તાડફળી બોરાસસ ફ્લેબેલી ફળ. આ જે ફ્રૂટ છે એ ખાસ કરીને મે મહિનામાં ઉપલબ્ધ હોય છે, મે અને જૂન મહિનો, લગભગ 1.5 મહિનો આના ફળ ઉપલબ્ધ હોય છે તાડફળી. અને આના જે ફળનો જે ગર હોય છે એન્ડોસ્પર્મ એ ખાસ ખવાતો હોય છે, સ્વાદે ગળચટો લાગે છે. આ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. ખાસ કરીને તાડનું જે વૃક્ષ હોય છે એમાંથી છેદ પાડીને વહેલી સવારે એમાંથી પાણી એકઠું કરવામાં આવે છે અને એ પાણીને નીરો કહેવામાં આવે છે અને નીરો છે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. પછી એમાં 5-6 કલાક થઈ જાય તો એમાં આથો આવી જાય છે, એટલે નીરામાંથી પછી તાડી બની જાય છે, એટલે કે એક પ્રકારનો વાઇન બની જાય છે. તો તાડફળીનો તાજો રસ છે નીરો એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પથરીવા લોકોને તાડફળીનો તાજો રસ એટલે કે નીરો ખાસ કરીને લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ, તો આ તાડ ફેમિલી અને આ છે ખાખરો બ્યુટિયા મોનોસ્પર્મા ફ્લેમ ઓફ ફોરેસ્ટ અને કેસુડા કહેવામાં આવશે એના ફૂલ. તો ખાખરો, પલાસ, પિતપાપડો, કિન્સુક આ બધા નામ છે બ્યુટિયા મોનોસ્પર્મા. એક જ બીજ ધરાવે છે, એની સિંગ ઘણી લાંબી હોય છે, ફક્ત એક જ બીજ ધરાવે છે બ્યુટિયા મોનોસ્પર્મા. તો ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ, ખાખરો. તો ખાખરાના જે સૂકા પુષ્પો છે એ ખાસ કરીને સૂકા પુષ્પો છે એને પાણીમાં પલાવી અને અથવા તો એનો ઉકાળો કરવા અથવા એનું પાણીનું પાણીમાં પલાવી અને એનું પાણી પીવાથી ઊનવા હોય, તજા ગરમી હોય, પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો હોય તો એમાં ફાયદો થાય છે. ખાસ કરીને ઊનવા કટકે કટકે પેશાબ આવતો હોય તો એના માટે પણ કેસુડાના 5-10 પુષ્પોને પાણીમાં ઉકાળીને એનું
ઉકાળો પી શકાય અથવા તો એનું એ હિમ બનાવીને પણ પી શકાય, એને પાણીમાં 5 થી 10 કલાક પલાવી રાખવાનું, પછી પાણી પી જવાથી પણ ઉનવા પ્રોસ્ટેટ વગેરે રોગોમાં ફાયદો થાય છે. જે પેશાબ ન આવતો હોય ખુલાસાથી પેશાબ આવી શકે છે. તો ઉનાળામાં હોળી વખતે ખાખરાના જે પુષ્પો ખીલતા હોય છે, ફ્લેમ ઓફ ફોરેસ્ટ કહેવામાં આવે છે, તો આના પુષ્પો ખાસ કરીને સૂકા પુષ્પો સાચવી રાખવા, અને ઉનવા કે બીજી કોઈ તકલીફ હોય પેશાબને લગતી તો સૂકા પુષ્પોને પલાળીને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે દાળુ હળદર. દાળુ હળદર આ હિમાલયમાં થતી વનસ્પતિ છે, બર્બેરિસ એરિસ્ટેટા. તો આનું જે મૂળ છે એ ખાસ કરીને પીળા રંગનું છે, હળદળિયા પીળા રંગનું ખાસ કરીને એનું મૂળ હોય છે, એનો પ્રકાંડ અને મૂળ. તો એના મૂળનો જે ઉકાળો છે એ ખાસ કરીને પથરીમાં ઉપયોગી છે, પ્રદરમાં ઉપયોગી છે, એટલે કે યુરોજેનિટર ડિસઓર્ડરમાં ઉપયોગી છે. આનો જે અર્ક કાઢવામાં આવે છે રસવંતી, તો એ પણ ખાસ કરીને બહુ ઉપયોગી વનસ્પતિ અર્ક છે, ખાસ કરીને યુરોજેનિટલ ડિસઓર્ડર એટલે મૂત્રજનન તંત્રના જે રોગો હોય એની સારવાર માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ ઉટિંગણ, બ્લેફેરિસ મદ્રાસ પટેન્સિસ. તો આ એક છોડ સ્વરૂપની વનગડામાં ઉગતી વનસ્પતિ છે, એક ગાંઠમાંથી 4 પાન ઉદ્ભવતા હોય છે. તો ઉટિંગણના બીજ છે એ મૂત્રલ છે અને વાજીકર પણ ગુણધર્મ ધરાવે છે. તો એનો બીજ ખાસ કરીને ઉનવા અને પથરી ને વગેરે રોગોમાં ઉપયોગી છે ઉટિંગણ. અને ઘણી બધી જાતો છે બ્લેફેરિસની, એટલે એના સ્પીસીસ મુજબ એના પાનમાં ફરક જોવા મળતો હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો એકન્થેસી કવની વનસ્પતિ છે ઉટિંગણ. અને આ છે પુનર્નવા, બેઠી સાટોડી, અસલી સાટોડી, બોરાવિયા ડિફ્યુઝા. એટલે કે ડિફ્યુઝા જમીન પર પથરાતી આ વનસ્પતિ છે, અને પાન સામસામે હોય છે, અને આના જે મૂળિયા હોય છે એ ખાસ કરીને ખૂબ જ ઉપયોગી છે આયુર્વેદમાં ઔષધિ તરીકે. પુનર્નવા, નવું જીવન બક્ષનાર. તો સાટવડીના પાનની ભાજી નું સેવન કરવાથી પણ પેશાબ એટલે કે યુરોજેનિટલ ડિસઓર્ડરમાં મૂત્ર જનન તંત્રના રોગોની સારવાર માટે ખાસ કરીને આ ખાસ ઉપયોગી છે સાટવડી પુનર્નવા. તો પુનર્નવા સાટવડી, અને સાટવડી ના જે મોળિયા છે એ ખાસ કરીને પિત્તાશયની પથરી માટે પણ ઉપયોગી છે. પુનર્નવા રીસ્ટ ને પુનર્નવા દી ચૂર્ણ ઘણા બધા આયુર્વેદિક ઔષધો બને છે, અને એ ખાસ કરીને પેશાબના રોગો માટે ખાસ ઉપયોગી છે. નવું જીવન બક્ષનાર, કિડની માટે એ સારું છે, અને પેશાબ એના પાનની ભાજી પણ, સાટોડીના પાનની ભાજી પણ લઈ શકાય. તો સાટોડીમાં અલગ અલગ ભેદ હોય છે. તો પછીનો ફોટોગ્રાફ જમીન પર ફેલાતી અને આના ખાસ મોળિયા જ વપરાતા હોય છે, ખાસ કરીને પાન તો ભાજી તરીકે કે રીતે વાપરી શકાય પણ મોળિયા વિશેષ વપરાતા હોય. તો આ વેલાવાળી સાટોડી છે, બોરેવિયા વર્ટિસિલાટા, આ વાડમાં જોવા મળતી હોય છે ખાસ કરીને, અને ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. વર્ટિસિલાટ એટલે કે ચક્રાકાર રીતે એમાં પુષ્પો જોડાયેલા હોય છે પુષ્પ વિન્યાસમાં. તો આ વેલાવાળી સાટોડી છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ઊભી સાટોડી, બોરેવિયા ઇરેક્ટા. આમાં સફેદ રંગના પુષ્પો આવે છે, અને બેઠી સાટોડીમાં ગુલાબી રંગના પુષ્પો આવે છે, વેલાવાળી સાટોડીમાં પણ ગુલાબી રંગના પુષ્પો આવે છે. તો આ ઊભી સાટોડી, બોરેવિયા ઇરેક્ટા, બોરેવિયા રેપન્ડા. તો નિક્ટાજીને શીખવાની આ વનસ્પતિ છે, પાનની ભાજી થાય અને એના મોળિયા છે એનો ઉકાળો કે ચૂર્ણ, ખાસ કરીને 3 ઔષધિયા છે સાટોડી, નમૂળ, સરગવાની છાલ કે મૂળ, અને ત્રીજું સરપંખાના મૂળ. અને 3નો ઉકાળો કરીને લેવાથી ખાસ કરીને પિત્તાશયની પથરીમાં પણ ફાયદો થઈ શકે છે.
તો બોરાવિયા ઇરેક્ટા ઉભી સાટોડી. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે પોઈ. પોઈ બે જાતની છે, લીલી પોઈ અને રાતી પોઈ. તો બસેલા આલ્બા, બસેલા રૂબરા આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. પાન એના માંસલ હોય છે, બીજ વડે આનો વેલો થતો હોય છે. પાન માંસલ હોય છે અને પાનની કાચા ખાઈ શકાય છે અને તેમજ એની ભાજી કે ભજીયા પણ બનાવીને એનું સેવન થઈ શકે છે. અને એ મૂત્રલ છે અને સ્નિગ્ધ છે, એટલે કે યુરેટ જેનિટલ ડિસઓર્ડરમાં ઉપયોગી છે. કબજિયાત હોય, રસ હોય, ઉનવા હોય. તો આ લીલી પોઈ છે, ફેમિલી છે બસેલી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે આ રાતી પોઈ છે, બસેલા રૂબરા. આનો પ્રકાર ને બધું રાતું હોય છે. તો આ વિશેષ જોવામાં આવશે, જ્યારે લીલી પોઈ બહુ ઓછી જોવામાં આવશે. તો આને ઇન્ડિયન સ્પિનાક કહેવામાં આવે છે. આના પાન કાચા ખાઈ શકાય છે અને ભાજી થઈ શકે છે અને પાનના ભજીયા પણ બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સફેદ કોળું, બેનિન કાસા હિસ્પીડા. મોઈ કોળું પણ કેટલાક કહે છે, સફેદ કોળું, ભૂરું કોળું. કુકરબેટેસી કોની આ વનસ્પતિ છે અને કુકરબેટેસી કોની વનસ્પતિઓ ખાસ કરીને પથરી માટે ગુણકારી છે, કેમ કે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. દૂધી, કોળવું, તુરિયાન, ગલકાન એ બધી કુકરબેટેસી કોની વેલાળી વનસ્પતિ છે. તો એના ફળનું સેવન કરવાથી પથરીમાં ફાયદો થઈ શકે છે. સફેદ કોળના જે ફળમાંથી પેઠા બનાવવામાં આવશે, તો પેઠા છે એ પણ મૂત્રલ છે. એમાં પેઠામાં ખાસ કરીને કોળાને બાફી અને એમાં સાકરની ચાસણી ને એ રીતે, આમ તો પેઠા બનાવવા 2 થી 3 દિવસ કે 4 દિવસ જેટલો સમય લાગતો હોય છે. તો પેઠા છે એ મૂત્રલ છે. બીજું આ સફેદ કોળામાંથી એક પાક પણ બનાવવામાં આવશે. સંસ્કૃત નામ છે કુષ્માંડ. તો કુષ્માંડ અવલે અને કુષ્માંડ પાક બનાવવા માટે પણ સફેદ કોળું વપરાય છે. અને આના બીજ છે એ પણ મૂત્રલ છે અને એના ફળ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. અને બાકી બ્રેઇન ટોનિક પણ છે આ સફેદ કોળું. બેનિન કાસા હિસ્પીડા, કુકરબેટેસી કોળું. પછીનો ફોટોગ્રાફ, તો આ વેલાવળી વનસ્પતિ છે સફેદ કોળું. પછી આ જરેર છે, બાયોફાઇટમ સેન્સિટિવમ. આ એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. બાયોફાઇટમ સેન્સિટિવમ એટલે એના પાન સેન્સિટિવ હોય છે અને રીસામણું પણ કહેવામાં આવશે. અને ખાસ કરીને જરેર ઇસેસ નો ગુંદર, એટલે કે સલક્કી નો ગુંદર અને સાકર, આ 3 વસ્તુ ખાસ કરીને પથરી ને પેશાબ માટે કાઢી નાખવા માટે કેટલાક લોકો આ વાપરે છે. જરેર ઇસેસ નો ગુંદર, એટલે કે ઇસેસ ગુંદર, એટલે કે સલક્કી નો ગુંદર, સાલેડી નો ગુંદર. અને ત્રીજું સાકર. તો આ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. ફેમિલી છે ઓક્ઝાલિડેસી. પછીનો ફોટોગ્રાફ, અને પછીનો ફોટોગ્રાફ છે ચીલની ભાજી, ચિનોપોડિયમ આલ્બમ. અને ચીલ કે બથવો કે ટાંકો કે શિયાળુ પાકમાં નિંદણ તરીકે આ વનસ્પતિ ઉગે છે અને આની ભાજી બહુ સરસ થાય છે. આના પાન કાચા પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ગુણકારી છે, મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. ફરસો સ્વાદ હોય છે, સ્વાદ ભાવે હોય છે ચીલની ભાજી. સેજ ખારસ અને ક્ષાર પણ ધરાવે છે. ચિનોપોડિયેસી વનસ્પતિ છે ચીલની ભાજી. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ચિકોરી, સિકોરિયમ ઇન્ટીબસ. સિકોરિયમ ઇન્ટીબસ એનું વૈજ્ઞાનિક નામ છે ચિકોરી. કાસની પણ કહેવામાં આવશે. તો આ ખાસ કરીને યુનાની ચિકિત્સામાં આ ચિકોરીના પાન ને મૂળ ને બધું ખાસ કરીને પથરીની સારવાર માટે વપરાય છે. તો ચિકોરી અને બીજમાંથી, બીજ વડે આને ઉછેરી શકાય છે અને એને જમીનમાં એને મૂળા જેવા કંદ થાય છે અને એને મૂળાના જેવા કંદને ડિહાઇડ્રેશન કરી અને પાવડર કરવામાં આવશે અને કોફીમાં
ઉમેરવા માટે પણ આના ચિકોરીના મૂળિયા નો પાવડર વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ આ છે દેવદાર, સિડ્રસ દેવદારા. આ હિમાલયની વનસ્પતિ છે. તો આનું કાષ્ટ છે દેવદારનું, દેવદાર આદિ ક્વાથ બનાવવા માટે આનું કાષ્ટ વપરાતું હોય છે દેવદાર, અને એ મૂત્રલ હોય છે. સિડ્રસ દેવદારા દેવદાર. તો હિમાલયમાં થતી આ અનાવૃત બિદારી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે આ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ચોમાસામાં ઉગતી વનસ્પતિ છે સિલોસિયા આર્જેન્સિયા. બરાબર, છોડ સ્વરૂપની વનસ્પતિ છે. પાનની ભાજી થાય છે, એ મૂત્રલ છે. બીજું લાંબડીના બી, લાંબડી પણ કહેવામાં આવે છે, લાંબડીના બીજ છે. એ પથરીની સારવાર માટે રોજ એક એક ચમચી ચાવી જવાથી પથરી કેટલાક લોકોને પેશાબ માટે નીકળી જતી હોય છે. તો એમરેન્થેસિકોની વનસ્પતિ છે લાંબડી, અને આના બીજ છે ખાસ કરીને પથરીને સારવાર માટે વપરાય છે. તકમરિયા જેવા ચમકતા કાળા રંગના બીજ હોય છે, અને બીજ માં સ્વાદ હોતો નથી, એકદમ મોળા હોય છે, અને એ પથરી માટે એક એક ચમચી ચાવીને લેવાથી ફાયદો થઈ શકે છે લાંબડી. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ધાણા, ઓરિએન્ડ્રમ સેટિવમ. ધાણાની ખેતી થાય છે, અને ધાણા છે એ પણ મૂત્રલ છે, અને પાણીમાં પલાવીને એનો હિમ પીવાથી પણ પથરી કે ઉનવા હોય એમાં ફાયદો થઈ શકે છે. સૂકા ધાણા કચરા ખાંડી નાખવાના, અને ઉપર એક ગ્લાસ જેટલું પાણી રાખી રાત્રે પલાવીને સવારે લેવાથી, અથવા સવારે પલાવીને સાંજે લેવાથી ખાસ કરીને ઉનવામાં ખાસ ફાયદો થતો હોય. ઉનવા હોય, પથરી હોય, તજા ગરમી હોય, તો એમાં ધાણા ઉપયોગી છે, એસિડિટી હોય. પછીનો ફોટોગ્રાફ, તો એપીસી કોની વનસ્પતિ ધાણા. અને આ છે ગરમર, કોલિયસ બાર્બેટસ. તો આના પ્રકાંડ છે એનો અથાણું કરવામાં આવશે, ગરમરનું ડાળાનું અથાણું કહેવામાં આવશે, અને એના મૂળિયા છે ગરમરના મૂળિયા, એનું પણ અથાણું કરવામાં આવશે. અને ગરમરના જે મૂળનો પાવડર હોય કે અથવા એનો અર્ક હોય છે, એ ખાસ કરીને મૂત્રલ છે, એટલે કે પથરીની સારવાર માટે ઉપયોગી છે, અને કોલેસ્ટ્રોલ માટે પણ ઉપયોગી છે કોલિયસ બાર્બેટસ ગરમર. તો આની ખેતી કરવામાં આવે છે, ખાસ કરીને એને વેજીટેટિવ પ્રોપાગેશન થતું હોય છે, એનો ટુકડા અગ્રભાગના ટુકડા વાવી દેવાથી ઉગતું હોય છે ગરમર. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે નારંગી, સાઇટ્રસ રેટિક્યુલાટા. તો આમ તો સાઇટ્રસ બધા હોય પેશાબ વધારનાર છે, તો નારંગી અને સંતરા પણ કહેવામાં આવશે. આનો રસ પીવાથી પણ ઉનવા હોય કે બીજી કોઈ તજા ગરમી હોય, અશક્તિ હોય, તો એમાં નારંગીનો સંતરાનો રસ ખાસ ગુણકારી છે, અને ખાસ કરીને નાગપુરના સંતરા ખાસ વખણાય છે. તો આ એની છાલ પણ ખૂબ ગુણકારી છે, સૌંદર્યવર પ્રસાધન માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, આ બીજોરું ખાસ પથરીમાં ખુશ ખાસ વપરાતું હોય છે સાઇટ્રસ મેડિકા. કચ્છ વિસ્તારમાં બીજોરા ખૂબ થાય છે, તો બીજોરા સ્વાદે ખૂબ જ ખાટા હોય છે, અને બીજોરાનું અથાણું પણ બનાવતું હોય છે, એનો મુરબ્બો ને બધું બનતું હોય છે. તો એનો મુરબ્બો કે એનું અથાણું લેવાથી પણ પથરીમાં ફાયદો થાય. બાકી એનો સ્વરસ થોડું પાણી ઉમેરીને, કેમ કે અતિશય ખાટા હોય છે બીજોરા, સાઇટ્રિક એસિડથી ભરપૂર હોય છે, તો એ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે પેશાબ માટે પથરી ઓગળીને નકવી શકે છે સાઇટ્રસ મેડિકા બીજોરું. પછીનો ફોટોગ્રાફ, અને આ છે પપનસ, અને ચકોતરું કહેવામાં આવે છે સાઇટ્રસ મેક્સિમા. અને ફળનું કદ ઘણું બધું મોટું થતું હોય છે સાઇટ્રસ મેક્સિમા, સાઇટ્રસ ડેક્યુમાના ચકોતરું પપનસ. તો આ પણ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, આનો રસ પીવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ,
આ કુકરબિટેસી કુળની વનસ્પતિ છે, ટેટી પ્રકટતી. આમાં ખૂબ વેરાયટી છે ક્યુકુમિસ મેલો. ઉનાળામાં ખાસ કરીને આનો જે ફળનો ગર છે એનું સેવન કરવાથી પેશાબનો ફ્લો વધતો હોય છે ખાસ કરીને. તો આ એકદમ શીતળ છે, એટલે ઉનાળામાં હોય, તજા ગરમી હોય, ઉનવા હોય કે દાહ હોય, તો એમાં સક્કરટી નો ગર નું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. ક્યુકુમિસ મેલો. તો આની ઘણી બધી વેરાયટીઓ છે સક્કરટી. સ્વીટ મેલન મેલોન કહેવામાં આવે છે સક્કરટી. પછીનો ફોટોગ્રાફ મધુરીની આ બધા ઘણા બધા નામ. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી સાઇટ્રસ સાઇનિન્સિસ. આ પણ મૂત્રલ છે અને શીત હશે, તો આનો જ્યુસ પીવાથી ખાસ કરીને ઉનવા તજા ગરમી એમાં ફાયદો થઈ શકે છે, અને સામાન્ય ગરમી હોય તો એમાં પણ ઉપયોગી છે સાઇટ્રસ સાઇનિન્સિસ. મોસંબી સ્વીટ ઓરેન્જ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. પછીનો ફોટોગ્રાફ ગુંદો કોડિયા ડાયકોટોમા. આ ચિકાસ થી ભરપૂર હોય છે. ચિકાસ એટલે કે મ્યુસિલેજ હોય છે, તો ખાસ કરીને કાચા ગુંદા છે ઉનાળામાં ઉપલબ્ધ બનતા હોય છે અને એનું અથાણું કરવામાં આવે છે. ગુંદાનું શાક સંભારો ઘણું બધું બનતું હોય છે, તો ગુંદાનું સેવન કરવાથી ખાસ કરીને મ્યુસિલેજ ધરાવે છે, એટલે વાજીકર ગુણધર્મ પણ છે. ઉનવા તજા ગરમી એમાં પણ ફાયદો થાય છે. પ્રદર હોય, સામાન્ય નબળાઈ હોય, જાતીય નબળાઈ હોય તો ગુંદો ખાસ ઉપયોગી છે. ગુંદાના પાકા ફળો હોય છે એ પણ ખવાય છે. કાચા ફળોનું તથાણું થતું હોય છે બરાબર. મ્યુસિલેજ થી ભરપૂર હોય છે. મ્યુસિલેજ એટલે કે શ્લેષ્મ લુઆ ચિકાસ. પછીનો ફોટોગ્રાફ અને આ છે ગુંદી કોડિયા ઘેરા કટગુંડી કહેવામાં આવે છે. તો આ ગુંદીના પાકા ફળો છે એ ચિકાસ થી ભરપૂર હોય છે અને સ્વાદે મધુર હોય છે. કેટલાક લોકો બીજ સહિત કકડાવતા હોય છે ગુંદીના જે ફળો હોય છે, તો મિશલેસ થી ભરપૂર હોય છે અને ઉનાળામાં ખાસ ઉપલબ્ધ હોય છે, તો ઉનવામાં ખાસ ઉપયોગી છે ગુંદી. પછીનો ફોટોગ્રાફ ઉનાળામાં ઉપલબ્ધ ફળ સિટ્રુલસ વલ્ગારિસ તરબૂચ વોટરમેલન કહેવામાં આવે છે. તો તરબૂચનું સેવન કરવાથી પણ ઉનવા હોય, દાહ હોય, તજા ગરમી હોય એમાં ફાયદો થઈ શકે. અને ખાસ કરીને બીજ પણ ખાસ કરીને ઘણી બધી વાનગી બનાવવામાં ઉપયોગી છે. મગજતરીના બીજ તરીકે તરબૂચના બીજ પણ વપરાતા હોય છે. તો તરબૂચ મૂત્રલ છે, પાણીથી ભરપૂર હોય છે, એમાં કેલરી ખૂબ ઓછી હોય છે, એટલે ઉનાળામાં સેવન કરવા જેવું ફળ છે તરબૂચ. પછીનો ફોટોગ્રાફ છે કોકોસ ન્યુસીફેરા નાળિયેર. તો લીલું નાળિયેરનું પાણી છે એ ખાસ કરીને મૂત્ર ગુણધર્મ ધરાવે છે અને બીપી પણ કાબુમાં રાખે છે. લીલા નાળિયેરનું પાણી પીવાથી એચબીપી એટલે કે હાઈ બ્લડ પ્રેશર કાબુમાં રહી શકે છે. પાણીની તરસ છીપાવે છે, ઝાડા ઉલટી ઉનવા એમાં લીલા નાળિયેરનું પાણી ગુણકારી છે. ત્રોફા. પછીનો ફોટોગ્રાફ કાકડી ક્યુકુમિસ સેટિવસ. આ કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. કાકડીના કુમળા ફળો ખાસ કરીને કાચા ખવાતા હોય છે અને એના બીજ પણ બીજ સહિત ખવાય છે. મૂત્રલ ગુણધર્મ છે અને આની કાકડીની ઘણી બધી વેરાયટીઓ છે. અમુકમાં ચિકાસ જોવા મળે છે, અમુકમાં ચિકાસ રહિત હોય છે અને દેશી કાકડીને આર્યા પણ કહેવામાં આવે છે. તો ક્યુકુમિસ સેટિવસ. પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડોરા કોક્સિનિયા ગ્રાન્ડિસ કોક્સિનિયા ઇન્ડિકા. તો આમાં કડવા અને મીઠા બે વેરાયટી હોય છે. જંગલી ટિન્ડોરા હોય છે એ કડવા હોય છે અને આ ટિન્ડોરા જે ખેતી થતી હોય મીઠા ટિન્ડોરા હોય છે. તો કોક્સિનિયા ગ્રાન્ડિસ અને મીઠા ટિન્ડોરા તો ખાસ કરીને એનું શાક છે કચુંબર કે બધું
બનાવીને ખવાય છે, મૂત્ર ગુણધર્મ ધરાવે છે. સંસ્કૃતમાં એને બિંબી કહેવામાં આવશે, આઈવી ગોડ ઇંગ્લિશમાં કહેવામાં આવશે. તો કોક્સિનિયા ગ્રાન્ડિસ ટિન્ડોરા. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ટિન્ડોરા અને ટિંડા. સિટ્રુલસ ફિસ્ચ્યુલોસસ ટિંડા, ટિન્ડસા પણ કહેવામાં આવશે. ઇંગ્લિશમાં એને એપલ ગોડ કહેવામાં આવે. તો એપલ ગોડ ટિંડા, રાજસ્થાન અને એટલે ઉત્તર ભારતના રાજ્યોમાં આ ટિંડાના જે ફળો હોય છે એનું શાક કરવામાં આવે છે. મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. કુકરબેટેસી કુળની વનસ્પતિ છે. એપલ ગોડ તરીકે ઓળખાય છે. તો ટિંડાનું શાક અને મિશ્ર શાક બનાવવામાં આવે છે. તો ટિંડા સ્વાદ એનો દૂધી જેવો હોય છે. એપલ ગોડ ટિંડા. પછીનો ફોટોગ્રાફ, આ લાંબડી ફોટોગ્રાફ અગાઉ આવી ગયો છે. સિલોસિયા આર્જેન્સિયા લાંબડી રિપીટ થયેલ છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ગર્મનના મોહિયા કોલિયસ બાર્બેટસ. તો આના મોહ છે એ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડનાર પણ છે. એટલે ખાસ કરીને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો હોય કે ઉનવા કે પથરી, એમાં આનો અર્ક ખાસ ઉપયોગી છે, ગર્મનના મોહિયાનો અર્ક. પછીનો ફોટોગ્રાફ, આ ગર્મનના મોહિયા અને એના ડાળા છે. એનું ખાસ કરીને ઉનાળામાં અથાણાની સિઝન હોય ત્યારે ડાળાનું અથાણું બનતું હોય છે. એના પ્રકારનું નાના ના ટુકડા કરીને ખાટા પાણીમાં રાખવામાં આવે છે. એવી જ રીતે એના જે ગર્મના મોળિયા હોય છે કથ્થઈ રંગના, એની છાલ કાઢી નાના ના ટુકડા કરી કેરીના ખાટા પાણીમાં અને નમક ઉમેરી અને અઠવાડિયું રાખવાથી ગર્મના અથાણું બનાવી શકાય છે. તો ગર્મના ડાળા અને ગર્મન મોળિયાનું, માંસલ મોળિયાનું અથાણું બનતું હોય છે. કોલિયસ બાર્બેટસ. પછીનો ફોટોગ્રાફ, બહુફળી કોર્કોરસ ડિપ્રેસસ કોર્કોરસ એન્ટીકોરસ. તો આ ટીલિએસી કોનિયા વનસ્પતિ છે. બહુફળી મ્યુસિલેસ થી ભરપૂર હોય છે. તો આનું પંચાંગ છે એ ખાસ કરીને ઉનવા હોય, પથરી હોય અથવા તો સામાન્ય નબળા હોય તો એમાં ઉપયોગી છે બહુફળીનું. જમીન ઉપર પથરાતી વનસ્પતિ છે અને ઘણા બધા ફળ આવતા હોય છે એટલે બહુફળી કદાચ નામ પડ્યું હોય છે. પાન બધા નાના મોટી હોય છે, જમીન પર પથરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે કોથમીર દાણા. કોથમીર માં ફોટો કાઢો. તો કોથમીર છે કોરિએન્ડ્રમ સેટિવમ. આગળનો ફોટોગ્રાફ, કોથમીર, હા ગરમર પછી આ બહુફળી, બહુફળી પછી નો કોઠિંબા છે. બરાબર, ઓકે ઓકે. તો ક્યુક્યુમિસ કેલોસસ. તો કોઠિંબા છે એમાં કડવી ને મીઠી બે વેરાયટી થતી હોય છે. અમુક સમયે એના ફળ કડવા લાગે છે એટલે કડવા કોઠિંબા હોય એની ચીરી કરી અને એમાં નમક યુક્ત પાણીમાં પલાવી પછી સુકવણી કરવામાં આવે છે અને કાચરીને પછી તળીને ખવાય છે. કડવા કોઠિંબાની કાચરી થાય છે અને મીઠા કોઠિંબા હોય એ ચીબડા અને કાકડીની માફક ખવાય છે. તો આ મૂત્રલ ગુણધર્મ ધરાવે છે ક્યુક્યુમિસ કેલોસસ કોઠિંબા. તો આ વનવગડામાં ઉગે છે અને કેટલાક લોકો આની ખેતી પણ કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે છ ધારી સૂસ કોર્કોરસ એચ્યુન્સ. તેના જે ફળ છે મ્યુસિલેસ થી ભરપૂર હોય છે એટલે એને કુમળી સિંગો નું સેવન કરવાથી ઉનવા પથરીમાં ફાયદો થઈ શકે છે. છ ધારી છૂસ કોર્કોરસ એચ્યુન્સ. પછીનો ફોટોગ્રાફ, અને શિયાળામાં ઉપલબ્ધ ભાજી ધાણાભાજી કોથમીર કોરિએન્ડ્રમ સેટિવમ.
તના પાનની ભાજી શીતો હશે, એટલે કે ખાસ કરીને સહેજ તીખા સ્ત્રાવ હશે અને શીતો હશે અને વિટામિન એ થી ભરપૂર હોય છે. તો કોથમીરના ખાસ ભાજી અત્યારે તાજી મળતી હોય છે અને સસ્તી પણ હોય છે શિયાળામાં. તો એની ભાજીનું સેવન કરવાથી કાચી પણ ખાઈ શકાય અને ચટણી સ્વરૂપે પણ લઈ શકાય. તો કાચી ખાવાથી પણ વિટામિન એ ભરપૂર મળી શકે છે, કોરિએન્ડર સેટિવમ અને મૂત્રલ પણ છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. આ પણ પથરીમાં ગુણકારી છે, મૂત્ર ગુણધર્મ છે. લીંબુનું શરબત પથરીમાં લઈ શકાય, સાઇટ્રસ લાઇમોન, ફેમિલી રૂટે છે લેમન. પછીનો ફોટોગ્રાફ વાયવર્ણો, સંસ્કૃતમાં આને વરુણ કહેવામાં આવે છે અને એનું વૈજ્ઞાનિક નામ છે ક્રેટિવા રિલિજિયોઝા, ક્રેટિવા નર્વલ્લા. આ બધા વૈજ્ઞાનિક નામો છે અને સંસ્કૃત નામ વરુણ. અને આને છાલ પાન ને બધું ખાસ વપરાતું હોય છે, વરુણાદિક ક્વાથ બનાવવા માટે વાયવર્ણો વપરાય છે અને ખાસ કરીને એ પથરીની સારવાર માટે ઉપયોગી છે. એટલે કે મૂત્રલ છે, યુરોજેનિટલ ડિસઓર્ડર માટે વરુણાદિક ક્વાથ ખાસ ઉપયોગી છે. તો વાયુવર્ણની છાલ વપરાતી હોય છે. વાયુવર્ણને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. ક્રેટિવા રિલિજિયોઝા વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ છે, ફ્લાવરિંગ ખૂબ જ સુંદર હોય છે, બિલીની જેમ આમાં ત્રિપર્ણી પાન હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ધરો, દુર્વા. આ પણ શીત હશે, શીતપિત્તમાં ઉપયોગી છે અને મૂત્રલ ગુણધર્મ છે. ધરાનો ક્રશ કરી અને એનો તાજો રસ સાકર સાથે લેવાથી પેશાબના જે રોગો હોય, પ્રદર હોય, ઉનવા હોય, એમાં આ ધરોનો રસ ફાયદોકારક છે. પછીનો ફોટોગ્રાફ છે કથી. સામાન્ય રીતે જેને પથરી થઈ હોય છે ને એને કઠો લેવાની મનાઈ હોય છે. કઠો લેવાથી ક્ષારનું પ્રમાણ વધતું હોય છે, એટલે યુરિક એસિડ ને બધું ઘણું બધું વધતું હોય છે. તો એક અપવાદ રૂપ એક કઠો છે કથી. ઇંગ્લિશમાં એને હોર્સ ગ્રામ કહેવામાં આવે છે, ડોલિકોસ બાયફ્લોરસ. તો કથી છે એને પલાવી અને કુકરમાં વધુ પાણી રાખી ઉમેરી અને બાફવામાં આવે છે અને એનું પાણી પીવાથી પણ પથરીમાં ફાયદો થાય છે, એનો ક્ષાર બરોબર. અને બાફેલી કથી છે શાક કરીને ખવાય છે. તો કથીને બાફવાથી અને વધુ પાણીથી એનું જે પાણી હોય છે એને પાણીને ફેંકી નહીં દેવાનું અને એ પાણી પીવાથી એમાં ક્ષાર દ્રવ્યો બધા આવી જાય છે અને પથરીમાં ખાસ ગુણકારી છે, ઉનવા હોય કે પથરી હોય. તો પથરી પેશા માટે નીકળી શકે છે. ડોલિકોસ બાયફ્લોરસ કવથી એક જ અપવાદ છે કઠોળમાં, જે પથરીમાં ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે કણેચરો, ડાયજેરા મિરિકાટા. આ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ચોમાસામાં નિંદણ તરીકે ઉગી નીકળે છે અને એમરેન્થી શીખવાની વનસ્પતિઓ છે. બધી મૂત્રલ છે અને આના પાનની ભાજી કરી શકાય. કબજિયાત રસ અને ઉનવા હોય અથવા પથરી હોય તો આની ભાજીનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. કણેજરો સહેલાઈથી ઉપલબ્ધ વનસ્પતિ છે ચોમાસા. પછીનો ફોટોગ્રાફ છે આમળા, ઇમ્બલિકા ઓફિસિનાલિસ. તો આમળામાં ફળનું કદ અલગ અલગ જોવા મળતું હોય છે વેરાયટી મુજબ. તો આમળા છે રસાયણ ચૂર્ણની બનાવટમાં ઉપયોગી છે. કળો, ગોખરો ને આમળા એ રસાયણ ચૂર્ણ કહેવાય છે અને રસાયણ ચૂર્ણ છે એ ખાસ કરીને વારંવાર પથરી થઈ જતી હોય તો એ લોકોએ રસાયણ ચૂર્ણ નિયમિત લેવું જોઈએ, ચાલુ જ રાખવું જોઈએ. સવારે એક થી બે ચમચી રસાયણ ચૂર્ણ લઈ અને એક લોટો પાણી પી જવાનો. તો પથરી છે પેશા માટે નીકળી શકે છે.
ઇમલીકા ઓફિસિનાલિસ, તો ગોળો ગોખણો ના બાળ, તો આંબાનું ચૂર્ણ પણ પથરીમાં લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મખાના પાણીમાં થતી વનસ્પતિ છે યુરિયલી ફેરોક્સ, ફેમિલી છે નિમ્ફિયેસી, એટલે કે પોયણાની કમળ અને પોયણાની જાતનું આ વનસ્પતિ છે. અને જે બીજ હોય છે એને ધાણીની જેમ ફોડવામાં આવે છે, અને એ ફોડેલા જે બીજ હોય છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે, ખૂબ મોંઘા વેચાતા હોય છે મખાના. અને પાણી જલજ વિસ્તાર હોય ત્યાં ખેતી કરવામાં આવે છે મખાના. તો આની ખીર બનાવાય છે, આનું શેકીને પણ ખવાય છે, અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, વાજીકર અને મૂત્રલ ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ દૂધેલી યુફોર્બિયા હિટ હિર્ટા, તો આનો દૂધેલી છે આ વાડી ખેતર તેમજ અડવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઉગતું આ નીંદણ છે, અને અક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાન સામસામે હોય છે, જમીન પર પથરાયેલી હોય છે, તો આના પાનનો સ્વરસ અને જવક્ષાર કે યવક્ષાર, એક ચમચી દૂધેલીનો સ્વરસ અને અડધી ચમચી જેટલો યવક્ષાર, અને એ બંનેનું મિશ્રણ કરીને લેવાથી યુરોજેનિટર ડિસઓર્ડર હોય, પથરી હોય, ઉનવા હોય, પ્રોસ્ટેટ સોજો હોય, અથવા તો કોઈ ક્રિએટિનિન જેવું વધ્યું હોય, તો ખાસ કરીને યુરોજેનિટર ડિસઓર્ડરમાં આ દૂધેલી નો સ્વરસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે વરિયાળી ફિનિક્યુલમ વલ્ગેરી, ફેમિલી છે એપિએસી, અને વરિયાળીનો શરબત પીવાથી પણ ફાયદો થઈ શકે છે, શીતળ ગુણધર્મ ધરાવે છે, ઉનવામાં ઉપયોગી છે. વરિયાળીનો શરબત ખાસ કરીને ઉનાળામાં એનું સેવન કરવું જોઈએ, અને જેને તજા ગરમી હોય અથવા દાહ હોય, પ્રદર હોય, તો એ લોકોએ ખાસ કરીને વરિયાળીનું શરબત બનાવીને પીવું જોઈએ. ગોળની સાથે લીંબુ ઉમેરી એનો શરબત બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ ધમાસો, આ પથરા જમીનમાં અથવા રેતા જમીનમાં ઉગતી હોય છે ધમાસો, ફેગોનિયા ક્રેટિકા ધમાસો. સંસ્કૃત નામાનું દુરાલભા, દુરાલભાનો આસો પણ બનાવવામાં આવે છે. તો આ એક કંટકીય વનસ્પતિ છે, તો આના પંચાંગ હોય છે, એનો ભ્રમની સારવાર માટે તો વપરાતું હોય છે, પણ મૂત્ર ગુણધર્મ પણ ધરાવે છે, એટલે કે આનો પંચાંગનો ઉકાળો કરીને પીવાથી યુરોજેનિટલ ડિસઓર્ડરમાં ફાયદો થઈ શકે છે. ફેગોનિયા ક્રેટિકા, ફેગોનિયા અરેબિકા, ફેગોનિયા ઇન્ડિકા, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. પછીનો ફોટોગ્રાફ જેઠીમત, ગ્લાઇસાઇરાઇઝા ગ્લેબ્રા જેઠીમત, ઇંગ્લિશમાં એને લિક્વોરાઇસ કહેવામાં આવે છે, મધ જેવો ગળ્યો હોય છે એટલે જેઠીમત, કારણ કરતા અનેક ગળું જેઠીમત ના મૂળિયા ગળ્યા હોય છે, મધુર સ્વાદ ધરાવે છે. તો આનો જેઠીમત નું ચૂર્ણ લેવાથી પણ પેશાબ એટલે કે પેશાબના રોગોમાં ફાયદો થઈ શકે છે. તો સ્વરીય છે એટલે ગળાના જે ઉધરસ હોય, શરદી કફ ઉધરસ હોય, એમાં જેઠીમત ઉપયોગી છે. બાકી આનો ઉકાળો કરીને ચૂર્ણ પણ લઈ શકાય, તો આ પેશાબના રોગો માટે ઉપયોગી છે જેઠીમત. પછીનો ફોટોગ્રાફ છે ફાલસા ગ્રેવિયા એશિયાટિકા, તો ઉનાળામાં ઉપલબ્ધ બનતું ફળ છે, અને આના ફળનું શરબત પીવાથી પણ ઉનવા કે પથરીમાં ફાયદો થઈ શકે છે, ઉનાળામાં આ ફળ ઉપલબ્ધ બનતા હશે, તો ફાલસાના પાકા ફળોનું શરબત બનાવીને પી શકાય, કાચા પાકા ફળો પણ ખવાતા જોઈએ છે. પછીનો ફોટોગ્રાફ છે ગંગેટી ગ્રેવિયા ટેનેક્સ, નાગબલા પણ કહેવામાં આવે છે, ચિકાસથી ભરપૂર હશે,
ખાસ કરીને જૂન જુલાઈ મહિનામાં આ ગંગેટીના કાચા ફળો ઉપલબ્ધ બનતા હોય છે. કાચામાં ચિકાસ થી ભરપૂર હોય છે અને કાચા ફળો નું સેવન કરવાથી તરસ નથી લાગતી, મૂત્રલ પણ છે અને તરસ પણ છીપાય છે. વાજીકર પણ ગુંદર મંદર આવે છે. એટલે ગંગેટીના કાચા ફળો હોય, ખાસ કરીને જયારે પરિભ્રમણ કરતા હોય ત્યારે વાડી ખેતરમાં કે એમાં, ત્યારે આ ગંગેટીના કાચા ફળો જૂન જુલાઈ મહિનામાં ખાસ કકડાવા જોઈએ બીજ સહિત, તો એમાં મિસ્યુલેશન થી ભરપૂર હોય છે, એનો ફાયદો મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે દ્રામર ગ્રેવિયા ટીલીફોલિયા. આ પણ ફળો ખવાયતા હોય છે એટલે પણ જંગલ વિસ્તારમાં દ્રામરના વૃક્ષો જોવા મળતા હોય છે, ગ્રેવિયા ટીલીફોલિયા. પછીનો ફોટોગ્રાફ જાસૂદ હિબિસ્કસ રોજા સાઇનેન્સિસ, સંસ્કૃત નામ છે જપા, જપા કુસુમ. તેલ બનાવવા માટે જાસૂદના પુષ્પો વપરાય છે અને જાસૂદના પુષ્પોની ચટણી બનાવીને પણ લઈ શકાય, જાસૂદના પુષ્પો ખાઈ શકાય છે. ચિકાસથી ભરપૂર હોય છે એટલે ઉણવા પથરી પરદર તજા ગરમી એમાં જાસૂદના ફૂલની ચટણી કે અવલેખ બનાવીને લઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ જાસૂદ પછી લાલ અંબાડી આવે છે, જાસૂદ ધામણ પછી લાલ અંબાડી. હા, લાલ અંબાડી હિબિસ્કસ શબ્દ રીફા. આના પાન ખાટા હોય છે અને આ ખટાસ ધરાવે છે, મૂત્રલ છે એટલે કે ડાયુરેટિક ગુણધર્મ, અને પુષ્પો પણ ખાટા હોય છે અને પાને ખાટા હોય છે, તો એનું શરબત પણ બનાવીને લેવાથી પેશાબના રોગોમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ આ છે એખરો, તાલીમ ખાના, કોકિલાક્ષ, આ બધા એના સંસ્કૃત નામો છે. હાઇગ્રોફિલા ઓરિકિલાટા, હાઇગ્રોફિલા સ્પાઇનોઝા, એસ્ટેરાખન કેન્થા, લોન્જીફોલિયા, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. એખરો જલજ વિસ્તારમાં એખરો જોવા મળે છે, પાણી ભરેલા ખાડા ખાબોચિયામાં, અને અત્યારે એખરો સુકાઈ ગયો છે એટલે એનું પંચાંગ લઈ શકાય છે. અને એખરાનો ક્ષાર છે એ પિત્તાશયની પથરી અને મૂત્રપિંડની પથરી બંને પથરીમાં એખરાનો ક્ષાર ઉપયોગી છે. એના બીજ ને વાટી અને દૂધ સાથે દૂધમાં મિશ્ર કરી અને લઈ શકાય. એખરો મ્યુસિલેસ થી ભરપૂર હોય છે એટલે એખરાના બીજ છે ખાસ કરીને એનું ચૂર્ણ એ રીતનું લેવું નહીં ક્યારે, કેમ કે એખરો છે મ્યુસિલેસ થી ભરપૂર હશે અને એ મોઢામાં નાખ્યું હોય તો ફૂલાય, અને ફૂલાય તો પછી ન આગળ જાય ન પાછળ જાય, ગળે અટવાઈ જાય તો તકલીફ થઈ શકે છે. એટલે એખરો છે દૂધમાં દૂધની સાથે જ લેવો, મિસ્યુલેસ થી ભરપૂર હોય છે અને એનો ક્ષાર છે પથરીની સારવાર માટે ઉપયોગી છે, પંચાંગમાંથી એનો ક્ષાર કાઢવામાં આવશે. ઇક્ષુ કેવું કે બીજું પણ નામ છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટીનો ભેદ છે, કેલેન્ટોઇન સ્પીસીઝ છે, અને આ પાન પણ પથરીની સારવાર માટે ઉપયોગી છે. સવારમાં એક પાન ચાલી જવાનો, સ્વાદ ખાટું લાગતું હોય છે, આમ તો એનો સ્વાદ એનો ધૂળો ને પછી ભાવ એવું પાન હોય છે, સવારમાં એનું પાન સહેજ ખાટું લાગે છે, તો સવારે એક પાન ચાવવાથી પથરી નીકળી શકે છે. પછીનો ફોટોગ્રાફ તુરિયા લુફા એક્યુટેંગ્યુલા, કુકરબેટીસ કુળની વનસ્પતિ. અને કુકરબેટીસ કુળની વનસ્પતિ છે એ જે ફળો છે મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, એટલે તુરિયાનું શાક અથવા એનું સૂપ ગમે એ બનાવો, તુરિયાનું શાક છે એ ખાસ કરીને મૂત્રલ છે, તો તુરિયા પથરી માટે ગુણકારી છે. પછી ફોટોગ્રાફ ગલકા, તુરિયાની જેમ ગલકા તો સ્પંજ ગોળ, આ ચિકાસ થી ભરપૂર હોય છે, તુરિયા કરતા ચિકાસ હોય છે. લુફા ઇજિપ્સિકા
અને અન્ય એનું વૈજ્ઞાનિક નામ છે લુફા સિલિન્ડ્રિકા. તો અને સ્પંજ ગોળ કહેવામાં આવે છે અલકા, અને અલકા છે એ પણ ચિકાસથી ભરપૂર અને મૂત્ર ગુણધર્મ ધરાવે છે, એટલે પાણીમાં એનું અલકાનું સેવન થઈ શકે છે. પછી ફોટોગ્રાફ દૂધી લેજેનેરિયા લુકેન્થા લેજેનેરિયા વલ્ગરિસ લેજેનેરિયા સાઇસ આ બધા છે. તો બોટ લઈ શકે છે, એનું સૂપ બનાવી શકે છે, એનું શાક પણ બનાવી શકે છે. દૂધી મીઠી દૂધી જ વાપરવી, કડવી દૂધી ક્યારેય વાપરવી નહીં. પછીનો ફોટોગ્રાફ છે અસળિયો. અસળિયાના બીજ છે લેપિડિયમ સેટિવમ, ચંદ્રસૂર સંસ્કૃતમાં કહેવામાં આવે છે અસળિયો. તો આના બીજ માં મ્યુસિલેજ ચિકાસ ધરાવે છે, અને ચિકાસ છે એ મૂત્ર ગુણધર્મ ધરાવે છે, ચિકાસ થી ભરપૂર. આમ અસળિયો ઉષ્ણ છે પણ મ્યુસિલેજ ને કારણે ખાસ કરીને એ મૂત્ર ગુણધર્મ ધરાવે છે, એટલે આનું સૂપ બનાવી શકાય, નહીં રાબ બનાવી શકાય, એનો પાક બનાવી શકાય. તો અસળિયાની રાબ છે એ ખાસ કરીને શક્તિ માટે એમાં ઉપયોગી છે, ઉનવામાં પણ ઉપયોગી છે. તજા ગરમી માં તો વાપરી ન શકાય કેમકે ઉષ્ણ છે. તો એની ખાસ કરીને ગરમાવો લાવવા માટે અસળિયો વપરાય છે, માસિક વર્ધક છે લેપિડિયમ સેટિવમ. તો અસળિયો મ્યુસિલેજ થી ભરપૂર હોય છે, અને રાબ બનાવો તો ચિકાસ વાયુ બનતી હોય છે, તકમરિયાની જેમ આના બીજની પરથી ચિકાસ જોવા મળતી હોય છે અસળિયો. પછીનો ફોટોગ્રાફ છે કંટોલા. તો એનું શાક ફક્ત 3 મહિના દરમિયાન મળતું હોય છે, ખાસ કરીને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર, એટલે કે અષાઢ શ્રાવણ ને ભાદરવો 3 મહિના કંટોલા કંકોડાનું. તો આ પણ મૂત્ર ગુણધર્મ ધરાવે છે, તો ત્યારે ચોમાસામાંનું શાકનું સેવન ખાસ કરવું જોઈએ, કંટોલા કંકોડા. પછીનો ફોટોગ્રાફ તો સરગવો મોરિંગા ઓલિફેરા. સરગવો મૂત્ર ગુણધર્મ ધરાવે છે, ખાસ કરીને છાલ છે એ મૂત્રલ છે, અને એનો સરગવાની છાલનો જે ઉકાળો છે એ પિત્તાશયની પથરી અને મૂત્રપિંડની પથરીમાં ઉપયોગી છે. સરગવાની છાલ, સરપંખાના મોળિયા, સાટોળીના મોળિયા અને ત્રણેયનો ઉકાળો કરીને લેવાથી પિત્તાશયની પથરી અને મૂત્રપિંડની પથરીમાં ફાયદો થઈ શકે છે. સરગવો મેડિસિનલ ટ્રી છે, દરેક ભાગ ખાદ્ય અને ઔષધિય ઉપયોગીતા ધરાવે છે. સરગવાને સિંગનું સૂપ બનાવીને પણ લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ ચણાક ચીબડી. કુકરબેટેસી કુળની વનસ્પતિ છે, વાડમાં આવેલો જોવા મળે છે, મુખ્યા મદ્રાસ પટના. તો ચણાક ચીબડાને જે કાચા ફળ હોય છે એનું સેવન કરવાથી પણ પેશાબના રોગોમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, મોમોડિકા કેરેન્સિયા. આ પણ મૂત્ર ગુણધર્મ ધરાવે છે, કુકરબેટેસી કુળની વનસ્પતિ છે, ઇંગ્લિશમાં એને બીટર ગોળ કહેવામાં આવશે. તો કડવા કારેલા ખાસ કરીને મૂત્રલ છે, આમ તો વાયુ કરશે પણ તો પિત્તનો હરશે, એટલે પિત્તને મતાડનાર છે, અને આનું સેવન થઈ શકે છે. કારેલાનો રસ પણ પી શકાય છે, ડાયાબિટીસ માટે ખાસ ગુણ કરે છે, ડાયાબિટીસ માટે વરદાનરૂપ છે કારેલા. એનું સેવન અઠવાડિયે 2 કે 3 વખત તો કરી શકાય, બીટર ગોળ કારેલા બારે માસ ઉપલબ્ધ હોય છે. પછીનો ફોટોગ્રાફ આ છે કમળ કાકડી, અસલી કમળ કાકડી, નેલમ્બો ન્યુસિફેરા. તો કમળ કાકડી છે એ મૂત્ર ગુણધર્મ ધરાવશે, વાજીકર પણ છે અને તાસીરે શીતળ હોય છે. તો કમળ કાકડી તાજી ખવાય છે, સૂકી પણ ભાંગીને ખવાતી હોય છે. તો કમળ કાકડીના જે કમળનું જે ફળ હોય છે આખું સંયુક્ત ફળ હોય છે, એમાં ઘણા બધા ફળોનો સમૂહ હોય છે, એટલે સમૂહ ફળ છે, બરોબર સમૂહનો ફળ છે, અને ઘણા બધા ચર્મ ફળનો સમૂહ કહેવામાં આવે છે. તો સમૂહ ફળ છે કમળ કાકડી, અને એના જે મીંજ હોય છે એક સફેદ રંગના હોય છે, ખવાય છે.
સૂકા હોય એને ભાંગીને ખવાય છે, તાજા પણ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ, અરવિંદ આશ્રમ બનાવવા માટે પણ એનો કમળ વપરાતો હોય છે, અરવિંદ એટલે કમળ. પછીનો ફોટોગ્રાફ છે ઉંદરકાની, મેરેમિયા ઇમાર્જિનાટા. ઉંદરકાની આ વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ઉગતી હોય છે, પિયત હોય ત્યાં તો ખાસ જોવામાં આવશે. ઉંદરકાની જમીન પર આડી ફેલાતી હોય છે, ઉંદરના કાન જેવા એના પાન હોય છે, કિડની સેપડા હોય છે. તો આનો ઉકાળો છે એ પેશાબના રોગો માટે ગુણકારી છે, ઉંદરકાનીના પાનનો ઉકાળો. મેરેમિયા ઇમેજિનાટા ફેમિલી છે કોન્વોલ્યુલેસી. પછીનો ફોટોગ્રાફ છે તકમરી અહીંયા મરવો, ઓસિમમ બેસિલેકમ. તકમરિયા ઘણી બધી જંગલી તકમરિયા પણ થતા હોય છે એને, અને આ કલ્ટિવેટેડ પણ હોય છે, સબજો મરવો ડમરો. તો આના બીજ પણ તકમરિયા તરીકે વપરાય છે, ઓસિમમ બેસિલેકમ વલી બેસિલ. તો મરવો, તો આના બીજ થોડાક મોટા હોય છે, જંગલી તકમરિયા હોય છે એના બીજ પ્રમાણમાં નાના હોય છે. તો આના બીજને પાણીમાં પલાવી અને એનો શરબત, ખાસ કરીને ફાલુદા બનાવવા માટે વપરાય છે, શરબત બનાવવામાં વપરાય છે. અને પાણીમાં પલાવવાથી કલાક પલાવી રાખો એટલે તકમરિયાના બીજ પલવે જાય છે. એમાં ખાંડ કે સાકરનું ચૂર્ણ ઉમેરી અને એનું તકમરિયા પીવાથી તજા ગરમી હોય, ઉનવા હોય, પથરી હોય, પ્રદર હોય કે પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો હોય, બધામાં ફાયદો કરે છે. તો યુરોજેનિટલ ડિસઓર્ડર માટે મરવાના એટલે કે તકમરિયાના બીજ હોય છે એ પાણીમાં પલાવીને લઈ શકાય. પછીનો ફોટોગ્રાફ, મરવાની આ બે જાત છે બરોબર, એકમાં ગુચ્છામાં પુષ્પો આવે છે, એકમાં તુલસીની જેમ પુષ્પો આવે છે. પછીનો ફોટોગ્રાફ, આ જંગલી તકમરિયા છે, આ ચોમાસામાં બીજ વડે કુદરતી રીતે ઉગતા હોય છે, આમાં બીજ નાના હોય છે અને આજીલો પણ કહેવામાં આવે છે. તકમરિયા ઓસિમમ કેનમ, ઓસિમમ અમેરિકેનમ આના વૈજ્ઞાનિક નામ છે. તો આ બીજ વડે કુદરતી રીતે ઉગે છે વનવગડામાં. પછીનો ફોટોગ્રાફ, ઇસબગુલ, અને ઓથમી જીરો પણ કહેવામાં આવશે, પ્લાન્ટેગો ઓવાટા. તો ઇસબગુલ છે આમ સામાન્ય રીતે કબજિયાત ને ઝાડાની સારવાર માટે ઇસબગુલ વપરાતું હોય છે. તો આના બીજને ઓથમી જીરો કહેવાય છે. એ સાકર ને ઘીની સાથે લેવાથી પ્રદર હોય, ઉનવા હોય, પથરી હોય, એટલે કે યુરોજેનિટર ડિસઓર્ડર ની સારવાર માટે ઇસબગુલ એટલે કે એના જે બીજ હોય ઓથમી જીરો ખાસ વપરાતું હોય છે. એનો પછીનો ફોટોગ્રાફ, પ્લાન્ટેગો ઓવાટા ઇસબગુલ. અને આ છે ઉભું ગોખરું, પેડાલિયમ મ્યુરેક્સ. તો ઉભું ગોખરું મ્યુસિલસ થી ભરપૂર હોય છે, મોટું ગોખરું પણ કહેવામાં આવશે. અને આના પ્રકાંડ હોય છે, તાજો પ્રકાંડ લઈ અને ટુકડા કરી અને પાણીમાં પલાળવામાં અથવા દૂધમાં પલાળો એટલે ચિકાસ થી ભરપૂર. અને દૂધ કે પાણી જે આપણે જેમાં પલાવ્યું હોય, દૂધમાં પલાવ્યું તો એ પણ દૂધ ચિકાસવાવું બની જાય છે, પાણીમાં પલાવો તો પાણી પણ ચિકાસવાવું બની જાય છે. અને એ પાણી પીવાથી પણ પેશાબ ના રોગોની સારવાર માટે ઉપયોગી છે. તો પેડાલિયમ મિરેક્સ. અને એના ફળો છે ગોખરોના ફળો, એનું ચૂર્ણ પણ વપરાતું હોય છે. તો મ્યુસિલસ થી ભરપૂર ઉભું ગોખરો, પેડાલિયમ મિરેક્સ, ફેમિલી પેડાલિયેસી. પછીનો ફોટોગ્રાફ છે ધોળો જીપટો, અને આ પણ એમરેન્થેસી કુળની વનસ્પતિ છે. તો આનો ઉકાળો પણ પેશાબના રોગોની સારવાર માટે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ, પીપિલિયા લાપાસિયા ધોળો જીપટો. અને આ વાડી ખેતર તેમજ અડબામાં ઉગતી વનસ્પતિ છે, પોર્ચુલકા ઓલિરેસિયા, મોટી લૂણી. પાણીથી ભરપૂર હોય છે એટલે પાન ખૂબ જ માંસલ હોય છે. તો આના પાન કાચા ખાઈ શકાય, આના પાનની ભાજી પણ બનાવી શકાય છે, મિશ્ર ભાજી પણ બનાવી શકાય છે. અને મૂત્ર ગુણધર્મ ધરાવે છે, શીતળ છે તાસીરે. તો ઉનવા પથરી એ બધામાં ઉપયોગી છે. ઓમેગા થ્રી થી ભરપૂર છે એટલે હૃદય રોગની સારવાર માટે પણ આના પાનની ભાજીનું સેવન ખાસ કરવું જોઈએ. અડબાવ અને વાડી ખેતરમાં થતી હોય છે, નિંદર તરીકે ઉગતી હોય છે. વેચતી હોય છે
મોટી લોણી. પછીનો ફોટોગ્રાફ ગુલાબ, રોજા સેન્ટિફિલિયા, રોજા દમાસના. તો ગુલાબનો ફૂલ છે એની પાખડીઓમાંથી ગુલકંદ બનાવવામાં આવશે, અને ગુલકંદ છે એ પદરબી, એમાં ગુલાબનો ગુલકંદ ખૂબ જ ગુણકારી છે. પ્રદર હોય, પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો હોય, સતપત્રાદી ચૂર્ણની બનાવટ માટે પણ ગુલાબની પાખડીઓ વપરાતી હોય છે, અને કબજિયાતની સારવાર માટે સતપત્રાદી ચૂર્ણ વપરાતું હોય છે. તો ગુલાબના ફૂલનું ગુલકંદ તો બને છે, શરબત પણ બને છે, અને એ મૂત્ર ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ ફોટોગ્રાફી છે એ પથરી માટે ખૂબ જ ગુણકારી છે. કુમળા મોવા છે, મૂત્રલ છે. જાડા અને ગરડા મોવા છે એ ક્યારેય વાપરવા નહીં. જાડા મોવા વાપરવાથી પાછ પથરી થાય, અને કુમળા મોવાનું સેવન કરવાથી પથરી પેસા માટે નીકળી શકે છે. મોવાના પાનની ભાજી પણ બનાવી શકાય છે. તો મૂળો રેફેનસ સેટિવસ, મોળાનું પરાઠા પણ બનાવી શકાય છે. તો મૂળો ઇંગ્લિશમાં એને રેડિશ કહેવામાં આવશે, ફેમિલી છે બ્રાસિકેસી. તો મોળાનું ખાસ સેવન કરી શકાય, એનો કંદ અને એના પાનનો. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે એ પણ મોળો છે. મોળાના જે ફળ છે એને મોગરી કહેવામાં આવે છે, અને મોળાની મોગરી એ પણ મૂત્રલ છે, રેફેનસ સેટિવસ. તો મોળાની મોગરીનું કચુંબર તરીકે કાચી ખવાય છે, અને એનું શાક બનાવીને પણ ખવાય છે. તો મોગરી ખાસ ચાખવી જો, મોળાની મોગરી સ્વાદ એનો તીખો હોય છે. પછીનો ફોટોગ્રાફ નિરંજન ફળ, આ બાર થી આવે છે, ચીન, વિયેટનામ, કંબોડિયા એ બાજુ એના ઝાડવા છે. સ્ટર્ક્યુલિયા સ્કેફીજેરા નિરંજન ફળ. તો આના જે ફળને પાણીમાં પલાળવાથી એકાદ બે કલાક પલાળી રાખવાથી આખું ફળ છે ફૂલાઈ જાય છે મ્યુસિલેજને કારણે, અને પછી એમાં થોડીક સાકરનું ચૂર્ણ ઉમેરી અને પછી એનું ગાળી નાખવાનું, એનું પાણી પી જવાનું છે, અને કૂચો ફેંકી દેવાનો છે. તો નિરંજન ફળને ટાટા ફળ કહે છે, હરસના ફળ પણ કહે છે. તો હરસ હોય, ઉનવા હોય, પથરી હોય, તો એમાં ટૂંકમાં ઇરોજેનિટર ડિસઓર્ડર હોય, તો એમાં નિરંજન ફળ પલાવીને, પાણીમાં પલાવીને સાકર ઉમેરીને લઈ શકાય છે. અને ખાસ લગભગ પહેલા તો સસ્તામાં હોતા, હવે લગભગ 5 રૂપિયા કે 10 રૂપિયાનું એક નંગ મળતું હોય છે. અગાઉ રૂપિયો કે 2 રૂપિયાનું એક નંગ મળતું હતું. તો આ સૂકા ઓસડિયા વેચતા હોય ત્યાં નિરંજન ફળ વેચાતા મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મકોઈ, ભોય પીલોડી, કાકમાચી, સોલેનમ નાઇગ્રમ, અને એક બીજી જાત છે સોલેનમ વિલોસમ. નાઇગ્રમમાં ફળ પાકે એટલે કાળા રંગના થઈ જાય છે. તો કાકમાચી અને સોજો મટાડનાર છે, આના પાનની ભાજી થઈ શકે છે. અને અર્ક મકોઈ જે પથરી ઉનવા માટે એમાંથી અર્ક કાઢવામાં આવશે, અને એ ખાસ કરીને અમુક ફાર્મસી બનાવતી હોય છે, મકોઈ કહેવામાં આવશે. તો પાનની ભાજી થાય છે, સોજો મટાડનાર કાકમાચી. આમ તો સાટોડી પણ સોજો મટાડે છે, તો ભોય પીલોડી પણ ઉપયોગી છે યુરોજેનિટર ડિસઓર્ડરમાં. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ચંદન, તો સેન્ટેલમ આલ્બમ. તો આનું શરબત, આમ તો ચંદન બનાદી બલાદી તેલ ને બધું ઘણું બધું બનતું હોય છે. તો આ પણ મૂત્રલ ગુણધર્મ છે. આનો ઉકાળો ને આનું કાષ્ટ તો ખૂબ જ મોંઘું હોય છે, એટલે પાન કે એવું વાપરી શકાય, બાકી એનું કાષ્ટ ખૂબ જ મોંઘું હોય છે. તો એનો પાનનો ઉકાળો કરીને પશાના રોગો માટે વાપરી શકાય છે. ચંદન, શ્વેત ચંદન, સફેદ ચંદન, સેન્ટેલમ આલ્બમ. પછીનો ફોટોગ્રાફ પરવળ, આ પણ કુકરબેટીસી કુળની વનસ્પતિ છે, શાકમાં શ્રેષ્ઠ ગણાય છે, ટ્રાઇકોસેન્થસ ડાયોઇકા. તો પરવળ છે એ પણ એનું શાક
નું સેવન કરવાથી પેશાબના રોગોમાં ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ, આ છે પંડોળા, ટ્રાયકોસેન્થસ એંગ્વિના, ટ્રાયકોસેન્થસ કુકુમેરીના વેરાયટી એંગ્વિના. તો પંડોળા ઇંગ્લિશમાં એને સ્નેક ગોડ કહેવામાં આવે છે. પંડોળા ટ્રાયકોસેન્થસ એંગ્વિના, તો સ્નેક ગોડ. અનુ જે ફળ હોય છે એ 3 થી 4 ફૂટ જેટલું લાંબુ હોય છે અને દૂરથી સાપના આકાર જેવું લાગે છે, એટલા માટે આને સ્નેક ગોડ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અને શાક બનાવી શકાય, મિશ્ર શાક બની શકે અને કાચું પણ ખાઈ શકાય છે પંડોળાને. સ્વાદ એનો દૂધી અને કાકડી જેવો મિશ્ર સ્વાદ હોય છે પંડોળા સ્નેક ગોડ. તો આનો ખાસ સેવન પેશાબના રોગો માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ગળો. તો ગળો ગોખરું આમાં રસાયણ ચૂર્ણની બનાવટમાં ગળો વપરાય છે. મ્યુસિલસથી ભરપૂર હોય છે. સંસ્કૃત નામ અમૃતા. ગળો ગિલોય, ટીનોસ્પોરા કોર્ડીફોલિયા. તો આનો જે પ્રકાંડ છે મ્યુસિલસથી ભરપૂર હોય છે અને એ ઔષધ તરીકે વપરાતું હોય છે. આરોહી વનસ્પતિ છે ગળો. પછીનો ફોટોગ્રાફ સાટોડો. આ જંગલ વિસ્તારમાં ચોમાસામાં અને ખાસ કરીને વાડી ખેતરમાં પિયત થતું હોય ત્યાં આ નિંદણ તરીકે ઉગે છે. ટ્રાયમથીમા મોનોગાયના, ટ્રાયમથીમા પોર્ચુલેકેસ્ટ્રમ, બે એના વૈજ્ઞાનિક નામો છે. તો આના પાનની ભાજી થઈ શકે છે અને સાટોડો કહેવામાં આવશે. વર્ષાભુ સાટોડી ભેદ તરીકે વપરાતું હોય છે અને પાનની ભાજી મૂત્ર લવાથી પેશાબના રોગો માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે બેઠું ગોખરું, ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ. તો આનો જે દસમલારીસ દસમુલ ક્વાથમાં એના મૂળિયા વપરાતા હોય છે અને ફળ ને એનું પંચાંગ ને બધું, ખાસ કરીને ગળો ગોખરું ના આમળા રસાયણ ચૂર્ણ બનાવટ માટે બેઠું ગોખરું વપરાતું હોય છે. ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ અને નાનું ગોખરું પણ કહેવામાં આવે છે. આ પથરા જમીનમાં આ ગોખરું વિશેષ જોવામાં આવે છે. એના ફળો નું ચૂર્ણ બનાવે છે, ટોનિક તરીકે છે, મૂત્ર ગુણધર્મ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે સરપંખો. તો આ પણ આના મૂળિયા પણ પથરીની સારવાર માટે વપરાતા હોય છે. ટેફ્રોસિયા પુરપુરિયા સરપંખો. સરપંખમાં ટેફ્રોસિયાની ઘણી બધી જાતો છે. પછીનો ફોટોગ્રાફ છે રૂછાઓ સરપંખો છે. એમાં ફળ પર રૂછા આવેલા હોય છે, બરાબર. રૂછાઓ સરપંખો ટેફ્રોસિયા વિલોસા. તો ટેફ્રોસિયાની ઘણી જાતો છે સરપંખાની અને પ્લીહારી ગુણધર્મ કહેવાય છે, એટલે કે વિષને દૂર કરનાર છે. એટલે કે સ્પ્લીન ઉપર જે સોજો આવી ગયો હોય તો એ સોજો દૂર કરે છે. બરોળ એટલે કે સ્પ્લીન, બરાબર. પછીનો ફોટોગ્રાફ છે દ્રાક્ષ. અને દ્રાક્ષ વાઇટિસ વિનિફેરા. અને દ્રાક્ષના પાકા ફળો તો ખવાય જ છે, એ પણ રસથી ભરપૂર હોય છે, મધુર હોય છે. ફલોત્તમા દ્રાક્ષ કહેવાય છે. અને કાળી દ્રાક્ષ હોય એને સુકવણી કરવામાં આવે છે, ડિહાઇડ્રેશન કરી. અને સૂકી દ્રાક્ષ એ પાણીમાં પલાળી અને એનું પાણી ખાસ કરીને શીતળ હોય છે એટલે ઉનવા પથરી, એમાં દ્રાક્ષ કાળી દ્રાક્ષ પલાળી એનું પાણી અને એનું જે પલળેલો જે ફૂલાયેલા ફળો હોય છે એ ગુણકારી છે યુરોજેનિટલ ડિસઓર્ડરમાં. દ્રાક્ષ વાઇટિસ વિનિફેરા. પછીનો ફોટોગ્રાફ છે સુગંધી વાળો, વેટિવેરિયા જીજે નિયોઇડિસ. આ એક ઘાસ છે અને સુગંધી વાળો પણ કહેવામાં આવે છે, ખસનો વાળો પણ કહે છે. અને એના જે મૂળિયા હોય છે સુગંધ ધરાવે છે અને અને મૂળિયામાંથી એક શરબત બને છે, ખસનું શરબત. અને સંસ્કૃત નામ છે સુગંધી વાળાનું ઉસીર. ઉસીર આસો બનાવવા માટે આના મૂળિયા વપરાય છે સુગંધી વાળાના. અને એ શીતળ ગુણધર્મ ધરાવે છે એટલે યુરોજેનિટલ ડિસઓર્ડર માટે સુગંધી વાળાનું શરબત ખાસ ગુણ કરીશ.
अथवा तो उसी राशव तैयार लाइ सकते पशी नो फोटोग्राफ पशी नो फोटोग्राफ से गाडरियु जेन्थियम स्टूमेरियम तो आना जो फल से उकाड़ो मूत्रल गुणधर्म धराव से गाडरियु खास कर घेटा बकरा ना वाल में चरता हो त्यारे एना फल चौंटी जाता हो तो गाडरियु आपण मूत्रल गुणधर्म धराव से पशी नो फोटोग्राफ तो अहीं मारु वक्तव्य पूरु थाय छे खूब खूब आभार देवेंद्रसिंह जडेजा साहेब अने हवे कोई ने प्रश्न हो तो पूछी सको छो पुरोहित साहेब कई कॉमेंट जणावो पुरोहित साहेब કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો.